kalau pengen spiritual, tidak approach it dengan karena mungkin kan water harvesting itu ada betul tayo jadi macam, perintu ama sih nau, oke bersa di pani mau sendra filter dua raka, filter ini main ekor, then google bintang kima pan kerja sendra kerja, biji tangki mau sendra teh lah pani, washing machine mau upyok kerja, then washing machine mau pani negatif macam apa dia mau kerja. પરંતુ 3 આર સિદ્ધાંત પર પ્રમાણે તેનો રિડ્યુસ કરવામાં આવે છે તેનો ટોયલેટ ફ્લશમાં યુઝ કરવામાં આવે છે જેના કારણે ટોયલેટ ફ્લશ પણ સાફ થાય ત્યારબાદ તેને સિકલિંગ ટેન્કમાં જમા કરવામાં આવે છે તેની અંદર ટોયલેટ ફ્લશનો કચરો તે નીચે જામે છે ત્યારબાદ તેને હજી એક શુદ્ધ ટેન્કમાં જમા કરવામાં આવે છે તેનો જરૂરિયાત પ્રમાણે કિચન ગાર્ડનમાં ઉપયોગ કરવામાં આવે છે ટેન્કમાંથી પાણી જે બેસિન અને બાથરૂમમાં જાય છે તે પાણીના ઉપયોગ બાદ તેનો 3 રૂટ પદ્ધતિમાંથી પ્રોસેસ કરવામાં આવે છે જેની અંદર વિવિધ પ્રકારની વનસ્પતિઓના મૂળમાંથી પ્રાણી પાણીને સ્વચ્છ કરીને એગ્રીકલ્ચર એટલે કે ખેતીમાં मार्केट प्लेस या पब्लिक प्लेस में भी रख सकते हैं इससे पावर जनरेट होता है जैसे हम प्लेस करेंगे तो ये पावर इलेक्ट्रिसिटी जनरेट चाहे तो हम इसे बैटरी में भी स्टोर कर सकते हैं और ज़्यादातर हमने देखा होगा कि वो भी वो जनरेटर पर सब डीजल डालते हो उससे बहुत पॉल्यूशन होता है हमने ये पावर बैटरी में स्टोरेज किया होगा तो वो भी ना वो यूज हो सकता है जब इलेक्ट्रिसिटी करता है तो स्पीड ब्रेकर पर भी काम कर सकता है इसे हम प्रेस करें तो इससे इलेक्ट्रिसिटी जनरेट होगी मोटर शुरू होगी दुकान से देखो ये इसके पीछे डीसी मोटर है और उसके साथ ये गियर लगा है जैसे ये प्रेस होगा ना ये इसके साथ प्रेस होगा तो ये जब घूमेंगे ना तब ये इलेक्ट्रिसिटी बैटरी कितना प्रेशर चाहिए कोई भी नॉर्मल चल सकता है नॉर्मली हम जब चलते हैं इतना ही प्रेशर पर हम इसमें स्टेबल छड़े तो प्रेशर हम इसमें स्टेबल खड़े रहे ना तो भी इलेक्ट्रिसिटी थोड़ा कागड़ है वही हम इसमें स्टेबल खड़े रहे ना तो भी इलेक्ट्रिसिटी तो अभी जो तूने बैटरी डाली है ना नहीं बैटरी नहीं है मोटर से एलईडी को जोड़ इसमें चाहे तो बैटरी में भी स्टोर कर सकता है इलेक्ट्रिसिटी चल वैसे बोलना મનુષ્યના શરીરમાં 30-35 ગ્રામ ખાંડ અને 5-10 ગ્રામ ફેટ જ આપણા શરીર પચાવી શકે છે પરંતુ આપણે જોઈએ છીએ કે
આપણે સામાન્ય જનરલમાં આપણે સામાન્ય રોજિંદા જીવનમાં આજે આપણે પીણા ઉપયોગ કરીએ છીએ અને જે યોગ્ય અયોગ્ય ખાવાનો ઉપયોગ કરીએ છીએ તેમાં સુગરનું પ્રમાણ અને ફેટનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે સુગરનું પ્રમાણ વધી જાય છે ત્યારે આપણે જેના કારણે ફેટનું જમા પણ જમા થાય છે, નળીઓ બ્લોક થાય છે, જેના કારણે હૃદયરોગ પણ થઈ શકે. એવું નથી કે આ બધી બીમારીઓ ખાવા પીવાથી જ થાય છે, પોતાની લાઇફસ્ટાઈલ મળતા હોય તેના પત્ની પણ આપણે આપણે પીવા શકીએ છીએ. આ બધી બીમારી ન થાય તે માટે આપણે બધા યોગ્ય ખોરાક સાથે આપણે તેને જનરેટર જોડીને વિદ્યુત પણ મેળવી શકીએ છીએ. મારો વિષય છે ઓટોમેટિક વાયરલેસ ચાર્જિંગ સ્ટેશન. અમારો
અમારો મેઈન કોન્સેપ્ટ ઈ છે કે ઇન્ડિયામાંથી ઇલેક્ટ્રોનિક વેસ્ટ રિડ્યુસ કરવું. આના રોડ નીચે એક ટ્રાન્સમીટર કોઇલ છે અને ગાડી નીચે એક રિસીવર કોઇલ છે. તમારી ગાડી જ્યારે પણ પાર્કિંગમાં આવશે ત્યારે ઓટોમેટિકલી ચાર્જિંગ સ્ટાર્ટ થઈ જશે. ઇન્ડિયામાં મેમ દર વર્ષે 2 મિલિયન મેટ્રિક ટન ઇલેક્ટ્રોનિક વેસ્ટ જનરેટ થાય છે, જ્યાં અમારો પ્રોજેક્ટ હેલ્પ કરી શકે રિડ્યુસ કરવામાં. છે જે જો ફીડર બંધ થાય તો જીવીને તાત્કાલિક જાણ થઈ. આનો હેતુ અને સિદ્ધાંત એક જ છે કે વીજળી સંબંધિત જે ટેકનોલોજીથી ઉપયોગથી જે વીજળી સંબંધિત સમસ્યાઓ છે તેનું સોલ્યુશન લાવવું. જીવ ઇન્સ્ટિટ્યૂટ છે જે બધાને પાવર આપે છે. આ બધા ફીડર છે એટલે કે સબ સ્ટેશન છે જ્યાંથી બધા એરિયામાં પાવર આવે છે. હવે પહેલાં શું થતું કે ફીડરના એકમાં કોઈ ખામી આવી છે તો જીબીને નથી ખબર કે ફીડરમાં એકમાં જ ખામી આવે એટલે તે બધાને પાવર પર કરે, એટલે આના લીધે આ બંનેને પણ ડિસ્ટર્બન્સ ઊભું થતું. પણ હવે આ ટેકનોલોજીમાં કેમ છે કે જેમ કે ફીડરમાં એકમાં કોઈ ખામી આવે છે તો જીબીને તાત્કાલિક જાણ થઈ જાય કે એક નંબરમાં પ્રોબ્લેમ આવી છે અને તે એક નંબરનો જ પાવર કટ કરશે, આ બંનેમાં ડિસ્ટર્બન્સ નહીં ઊભું કરે એટલે આ બંને સેફલી સ્ટાર્ટ રહેશે. ખામી આવી એટલે શું થયું? આમાં બઝર વાગ્યું એટલે જો બઝર શું કામ હોય, શોર્ટ સર્કિટ થયું કે વાયર કટ થયું, આવું કંઈ થયું તો અહીંયા પ્રોબ્લેમ આવી. પરિપથ છે જોડેલો એ તૂટી જાય, હા તૂટી જાય, અપૂર્ણ થઈ જાય એટલે બઝર વાગે એટલે ખબર પડી. બઝર ક્યારે વાગે? પરિપથ અપૂર્ણ થાય ત્યારે. આપણે જે ફેક્ટરીમાંથી ધુમાડા નીકળતા હોય તેનું આ આયરન આયરન થશે.
આયનીકરણ થશે અને પછી તેમાંથી બે ધ્રુવો થશે એમાંથી વોલ્ટેજ પાવર મળે જેને આપણે હાઈ વોલ્ટેજમાં કન્વર્ટ કરીને આથી આને છે ને અહીંયા વિદ્યુતીય ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન કરી શકીએ જેથી આપણે જેટલા બી એના ધન ધ્રુવો પછી મોટા ધોરણે કરવું હોય તો કેમ કરવાનું? ચાલ ફેક્ટરીનું કરવું હોય તો, ફેક્ટરીનું બનાવવું હોય તો તમારી